नमस्कार विद्यार्थी मित्रों, हूँ केतन मोलिया, तपोवन साइंस एकेडमीमां आपनू हार्दिक स्वागत करूँ छूँ। हवे आपणे 11 साइंस फिजिक्स चैप्टर 7 कणोना तंत्रो अने चाक गतिमां आगळ अभ्यास करीशुं। चलो नेक्स्ट टॉपिक छे, टॉपिक नंबर 7.12, स्थिर अक्षने अनुलक्ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર। સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર, અને આગળનો ટોપિક હતો આપણો સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું શુદ્ધ ગતિશાસ્ત્ર। એમાં આપણે એ વાત કરી હતી કે જો અક્ષ સ્થિર હોય તો મુક્ત તરંગાંશો 1 હોય તો માત્ર એક ભૌતિક રાશિની મદદથી બાકીની બધી જ ભૌતિક રાશિઓ મેળવી શકીએ। બરાબર, તો આજે ભણવાનું છે હવે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર। એટલે કે હવે આપણે ગતિ, ચાક ગતિ થતી હોય તો એના સંદર્ભમાં આપણે કંઈક ચર્ચાઓ કરવાની છે। એમાં પહેલો પોઈન્ટ છે કે રેખીય ગતિ અને ચાક ગતિની ભૌતિક રાશિ અને સૂત્રોની સરખામણી। રેખીય ગતિ અને ચાક ગતિની કેટલીક ભૌતિક રાશિઓની સરખામણી આપણે આગળ કરી ગયા છીએ। બરાબર, કેટલીક ભૌતિક રાશિઓ જે છે એની સરખામણી, એના સૂત્રો હવે પછી આવશે, તો એનું આખું આપણે સરખામણી કરી લઈએ। તો જો એના માટે મેં રેખીય ગતિની આ બધી ભૌતિક રાશિઓ અને એના કેટલાક સૂત્રો છે એને અનુલક્ષીને ચાક ગતિમાં કયા સૂત્રો આવે એની ચર્ચા કરવાની આપણે। તો ચલો, રેખીય ગતિમાં એક્સ એટલે સ્થાન, તો ચાક ગતિમાં આવે કોણીય સ્થાન થીટા। રેખીય ગતિમાં વી એટલે રેખીય વેગ ડીએક્સ બાય ડીટી, તો આવશે કોણીય વેગ ડી થીટા બાય ડીટી। રેખીય ગતિમાં આવે પ્રવેગ ડીવી બાય ડીટી, તો આમાં આવશે કોણીય પ્રવેગ ડી ઓમેગા બાય ડીટી। રેખીય ગતિમાં દળ, તો એને સમતુલ્ય ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા। એક બરાબર એમ એ રેખીય ગતિમાં તે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। તો ચલો, બળને સમતુલ્ય ભૌતિક રાશિ કોણ છે? ટોર્ક। દળને સમતુલ્ય કોણ? આઈ। અને પ્રવેગને સમતુલ્ય કોણ? આલ્ફા। તો ટોર્ક બરાબર આઈ આલ્ફા, ટો બરાબર આઈ આલ્ફા, એને કહેવાય ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ચાક ગતિના સંદર્ભમાં। ચલો, અહીંયા કાર્ય ડી ડબલ્યુ, તો બળને સમતુલ્ય ટોર્ક, અને ડી એસ, એસ એટલે સ્થાન, તો અહીંયા આવશે ડી થીટા। એસ એટલે સ્થાન, તો ડી એસ એટલે સ્થાનાંતર, એમ ડી એસ સ્થાનાંતર, તો અહીંયા આવશે કોણીય સ્થાનાંતર, તો ડી થીટા। હાફ એમ વી સ્ક્વેર, બરાબર, રેખીય ગતિ ઉર્જા, તો ચાક ગતિ ઉર્જા કે આવશે હાફ એમ ની જગ્યાએ આઈ, વી ની જગ્યાએ ઓમેગા, હાફ આઈ ઓમેગા સ્ક્વેર આપણે ભણી ગયા છે। ચલો, પાવર પી બરાબર એફ ડોટ વી, ચેપ્ટર 6 માં આપણે સાબિત કર્યું છે પાવર પી બરાબર એફ ડોટ વી, તો આમાં આવશે પાવર પી બરાબર ટો વી ની જગ્યાએ ઓમેગા, ટો ઓમેગા। હવે પણ જો પાવર પી બરાબર એફ ડોટ વી, એમાં બળ એ સદિશ ને વેગ એ સદિશ, એના અદિશ ગુણાકારથી આપણને પાવર મળે। પણ હવે અહીંયા સમજો, ટોર્ક સદિશ છે, પણ ઓમેગા, ઓમેગા એ સદિશ છે, પણ એમાં વેક્ટર ઓમેગા અને ટોર્ક બંને એક જ દિશામાં હોય। ઓમેગા કોણીય વેગ કઈ દિશામાં હોય? કોણીય વેગ છે ભ્રમણાક્ષને સમાંતર, આપણે ભણી ગયા છીએ, બરાબર, અને ટોર્ક પણ ભણી ગયા છીએ કે આપણે ભ્રમણાક્ષને સમાંતર હોય, ટો બરાબર આર ક્રોસ એફ સૂત્ર પ્રમાણે ટોર્ક પણ ભ્રમણાક્ષને સમાંતર હોય, તો તમે ડોટ ગુણાકાર ન લખો તોય ચાલે, અને ડોટ ગુણાકાર લખો તોય ચાલે, પણ બેઝિકલી એને ટો ઓમેગા લખવામાં આવે, કારણ કે એ બંને હમણાં આપણે હમણાં પણ ચર્ચા કરીશું કે ટોર્ક જે છે એ ભ્રમણાક્ષને સમાંતર હોય, બરાબર। ચાલો, પી બરાબર એમ બી, તો રેખીય વેગમાન, તો રેખીય વેગમાને સમતુલ્ય અહીંયા કોણીય વેગમાન, દળને સમતુલ્ય આઈ, અને વીને સમતુલ્ય ઓમેગા, આઈ ઓમેગા। તો પી બરાબર એમ બી, તો અહીંયા આવશે એલ ઇક્વલ ટુ આઈ ઓમેગા। તો આ રેખીય ગતિ અને ચાક ગતિના કેટલાક સૂત્રોની સરખામણી થઈ ગઈ। આપણે આમાંથી કેટલાક સૂત્રો હજી નથી ભણ્યા, દાખલા તરીકે આ ટોર્કવાળું છે, કાર્યવાળું છે, બરાબર, પાવરવાળું છે, કે પછી કોણીય વેગમાનવાળું છે, આ સૂત્રો આપણે ભણ્યા નથી। તો હવે પછીનો જે આપણો ટોપિક છે ચેપ્ટરમાં, એમાં આપણે આ સૂત્રોની સાબિત કરવાના છીએ। ચાલો, હો બેડી, તો આ થઈ ગયો પહેલો પોઈન્ટ, થિયરીમાં લગભગ કંઈક 5 જેવા પોઈન્ટ છે, 5 થી 6 પોઈન્ટ છે, એમાં આ પહેલો પોઈન્ટ થયો રેખીય ગતિ અને ચાક ગતિ ઉર્જાના રેખીય ગતિ અને ચાક ગતિના સૂત્રોની સરખામણી। તો તમને આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે, બરાબર, આ જે પોઈન્ટ છે એમાંથી તમને એમસીક્યુ પૂછાઈ શકે। ચાલો, ખબર પડી, બરાબર, ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ। ચાલો, સેકન્ડ પોઈન્ટ છે, દ્રઢ પદાર્થ પર લાગતા ટોર્કની ગણતરી કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવાની જરૂર નથી। જોજો, દ્રઢ પદાર્થ પર લાગતા ટોર્કની ગણતરી કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવાની જરૂર નથી। સમજો, દાખલા તરીકે ધારો કે આપણી પાસે એક પદાર્થ છે, એની પર આ દિશામાં બળ લાગે છે, પદાર્થનું આ દિશામાં સ્થાનાંતર થાય છે, પદાર્થ આ દિશામાં ધારો કે ડી જેટલું સ્થાનાંતર થાય છે। તો પ્રશ્ન એ છે
કે શું આ સંપૂર્ણ બળ એ પદાર્થને આ દિશામાં અહીંયાથી અહીંયા મોકલવા માટે જરૂરી છે? શું સંપૂર્ણ બળ એ પદાર્થની આ ગતિ માટે જવાબદાર છે? તો કે ના. જો આ જો ખૂણો થીટા હોય તો બળનો આ ઘટક થાય એફ કોસ થીટા અને આ ઘટક થાય એફ સાઇન થીટા. તો પદાર્થની આ દિશામાંની ગતિ માટે જવાબદાર કોણ છે? માત્ર ને માત્ર એફ કોસ થીટા ઘટક જ જવાબદાર છે. પદાર્થ આ દિશામાં ગતિ કરે એના માટે જવાબદાર કોણ? એફ કોસ થીટા ઘટક. એફ સાઇન થીટા ઘટક છે એ આ દિશામાંની ગતિ માટે બિલકુલ જવાબદાર નથી. બરાબર. બીજું, પદાર્થ જો આ દિશામાંની ગતિ કરતો હોય તો એનો મતલબ કે એનો પ્રવેગ આ દિશામાં હોય. તો એનો અર્થ એવો થાય કે પદાર્થ જે છે, પદાર્થ એનો પ્રવેગ જે દિશામાં હશે એ દિશામાંનો બળનો ઘટક જ રેખીય ગતિ માટે જવાબદાર હોય. જે દિશામાં પ્રવેગ હોય એ દિશામાંનો બળ જ, એટલું જ બળ એ રેખીય ગતિ માટે જવાબદાર છે. મતલબ કે આ જે કુલ બળ છે એ કુલ બળમાંથી આ દિશામાંની ગતિ માટે માત્ર એફ કોસ થીટા ઘટક જ જવાબદાર છે. ધારો કે આપણે પ્રવેગ ગણવાનો થાય તો પ્રવેગમાં આપણે એફ કોસ થીટા બાય પદાર્થનું કુલ દળ એમ આ જ રીતે લેવું પડે. એમ એટલે પદાર્થનું દળ. તમે એફ સાઇન થીટા ઘટક કે સંપૂર્ણ બળ પદાર્થની આ દિશામાંની ગતિ માટે જવાબદાર નથી. તો આપણે અહીંયા એક નોંધ લખી શકીએ, જે વાક્ય તમારે કાયમ માટે યાદ રાખવું જોઈએ, કે જે દિશામાં રેખીય પ્રવેગ હોય તે દિશામાંનું બળ જ રેખીય ગતિ માટે જવાબદાર છે. જે દિશામાં પદાર્થનો રેખીય પ્રવેગ હોય તે દિશામાંનું બળ જ રેખીય ગતિ માટે જવાબદાર છે. બરાબર. તો સેમ પદાર્થ અહીંયા ચાક ગતિ કરે છે. પદાર્થ ચાક ગતિ કરે. જો ચાક ગતિ કરે તો ચાક ગતિ ઉત્પન્ન કોણ કરે? ટોર્ક. તો પ્રશ્ન એ છે કે શું સંપૂર્ણ ટોર્ક ચાક ગતિ માટે જવાબદાર હોય? તો ના. તે જ રીતે જે દિશામાં કોણીય પ્રવેગ હોય તે દિશામાંનું ટોર્ક જ ચાક ગતિ માટે જવાબદાર હોય છે. જોજો, જેમ રેખીય પ્રવેગ જે દિશામાં હોય એ દિશામાંનું બળ જ રેખીય ગતિ માટે જવાબદાર છે, તો એ જ રીતે પદાર્થનો કોણીય પ્રવેગ જે દિશામાં હોય એ દિશામાંનું ટોર્ક જ ચાક ગતિ માટે જવાબદાર છે. ખબર પડે? દાખલા તરીકે સમજો કે ધારો કે એક દ્રઢ પદાર્થ છે, આ ઝેડ અક્ષ છે, ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો આપણે એવું કીધેલું કે એનો પ્રારંભિક કોણીય વેગ, અંતિમ કોણીય વેગ, કોણીય વેગનો ફેરફાર અને કોણીય પ્રવેગ આ બધા એક જ દિશામાં હોય તો જે દિશામાં કોણીય પ્રવેગ હોય એ દિશામાંનું ટોર્ક જ પદાર્થની ચાક ગતિ માટે જવાબદાર હોય. તો ટોર્ક પણ કોણીય પ્રવેગની દિશામાં હોય તો બધા સદિશો એક જ અક્ષ પર હોય ભ્રમણાંકને સમાંતર. બરાબર. હવે સમજો, ટોર્કના તો ત્રણ ઘટકો આવે, ટો એક્સ આઈ કેરે, ટો વાય જે કેરે, ટો ઝેડ કે કેરે. તો જો પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો કયો ઘટક જવાબદાર હશે? ખાલી ટો ઝેડ. ટો ઝેડ ઘટક જ ચાક ગતિ માટે જવાબદાર હશે. હો આપણે કેમ? કારણ કે ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો ટોર્કનો ઝેડ ઘટક જ બોલો આ દિશામાં હશે. એક્સ અને વાય તો ભ્રમણાક્ષને લંબ હશે તો ભ્રમણાક્ષને સમાંતર ઘટક જ આવશે. હવે ધારો કે જો પદાર્થ એક્સ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો બોલો કયો ઘટક જવાબદાર હશે? એક્સ ઘટક જ ખાલી. અને જો પદાર્થ વાય અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો કયો ઘટક જવાબદાર હશે? ટો વાય. બોલો ખબર પડે?
तो पदार्थ जे अक्षने अनुलक्षीने चाक गति करतो होय ए अक्षनी दिशामानो टोर्कनो घटक ज पदार्थने चाक गति करावे, एने लंब घटको पदार्थने चाक गति करावता नथी। बोलो क्लियर थाय आटलू बराबर। चलो तो फाइनली टोर्क होय तो टोर्कना बे प्रकारना घटक होय, एक जे भ्रमणाक्षनी दिशामां होय, भ्रमणाक्षनी दिशामां एटले के भ्रमणाक्षने समांतर, अने बीजा के जे भ्रमणाक्षने लंब दिशामां होय अथवा तो लंब समतलमां होय। दाखला तरीके आ जेड अक्ष जो भ्रमणाक्ष होय तो टो जेड घटक छे ए भ्रमणाक्षनी दिशामां होय ने एने लंब कया होय एक्स अने वाई। तो भ्रमणाक्षनी दिशामां जे घटक हशे पदार्थनी अक्षनी सापेक्षे चाक गति माटे जवाबदार छे। भ्रमणाक्षनी दिशामांनो जे घटक छे એ પદાર્થની અક્ષની સાપેક્ષે ચાક ગતિ માટે જવાબદાર છે। ભ્રમણાક્ષની દિશામાંનો જે ટોર્કનો ઘટક હશે તે શું છે પદાર્થની તે અક્ષની સાપેક્ષે ચાક ગતિ માટે જવાબદાર છે। તો પછી લંબ ઘટક શું કરે તો કે લંબ ઘટક એ ભ્રમણાક્ષને પોતાના સ્થાને ફેરવે છે। લંબ ઘટક એ ભ્રમણાક્ષને પોતાના સ્થાને ફેરવે, દાખલા તરીકે જો આ ભ્રમણાક્ષ હોય તો આપણે એવું ભમરામાં એવું ભણી ગયા કે એ અક્ષ આ રીતે ગતિ કરે આમ, તો આ કોને કારણે તો કે લંબ ઘટકોને કારણે। બરાબર, આ કોને કારણે થાય છે કે ટોર્કના જે લંબ ઘટકો છે એને કારણે થાય છે, ખબર પડે। તો સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં આવા ઘટકોની અસર હોય નહીં, આવા ઘટકોની અસર શું થઈ જતી હોય નાબૂદ થઈ જતી હોય। સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં આ લંબ ઘટકોની અસર શું થાય નાબૂદ થાય। દાખલા તરીકે કઈ રીતે જો કે લંબ ઘટકો છે ને, લંબ ઘટકો દાખલા તરીકે એક પદાર્થ છે, લંબ ઘટકો એ એવી રીતે ચાક માત્રા ઉત્પન્ન કરે, દાખલા તરીકે એક ધારો કે આમ લાગશે તો એક પદાર્થને આમ ફેરવશે અને પરિણામે શું થઈ જશે ઝીરો, અને પદાર્થ છે શું થશે એની અક્ષ સ્થિર રહેશે। જે લંબ ઘટકો છે, લંબ ઘટકો બાહ્ય ટોર્કના આ લંબ રૂપે જે ઘટકો છે એની અસર નાબૂદ કરવા માટે જરૂરી બળોની ચાક માત્રા સર્જાશે, એની અસર નાબૂદ કરવા માટે શું થયા આ બળોની ચાક માત્રા સર્જાય, બળોની ચાક માત્રા સર્જાય છે, અસર નાબૂદ કરવા માટે શું થાય બળોની ચાક માત્રા સર્જાય છે, અને તેથી અક્ષની સ્થિર સ્થિતિ જળવાઈ રહેશે, અક્ષની સ્થિર સ્થિતિ જળવાઈ રહે છે, અક્ષ કેવી રહેશે સ્થિર રહેશે, સ્થિર સ્થિતિ જળવાઈ રહેશે, આથી ટોર્કના જે લંબ ઘટકો હોય આ લંબ ઘટકો એ લંબ ઘટકોને ધ્યાનમાં લેવાની જરૂર નથી, ધ્યાનમાં લેવા નહીં। જોજો સમજો શું ફરીથી શું થાય છે, સમાંતર ઘટકો હોય ભ્રમણાક્ષની દિશામાં હોય એ ઘટક શું કરે અક્ષ પદાર્થની અક્ષની સાપેક્ષે ચાક ગતિ માટે જવાબદાર છે, પદાર્થને ફેરવે, જ્યારે લંબ ઘટકો શું કરે છે અક્ષને ફેરવે, પોતાના સ્થાનેથી શું કરે એને ફેરવે છે, પડે ખબર। પણ સ્થિર અક્ષના કિસ્સામાં તો અક્ષ ફરે નહીં, તો એનો મતલબ કે આ લંબ ઘટકો નથી એવું, ના લંબ ઘટકો તો છે જ, દાખલા તરીકે જો બળ આ રીતે લાગતું હોય તો બંને ઘટકો એના હોય જ, પણ આ દિશામાંની ગતિ માટે આ જ બળ જવાબદાર છે, આ બળ શું કરે છે ને આ દિશામાં બરાબર આ દિશામાં આગળ વધારે છે, જ્યારે આ બળ શું કરશે તો કે આ બળ જે છે ને એ વજન બળને સમતોલે, આ બળ જે છે આ છે પછી લંબળ છે આ બંને બળો મળીને શું કરે વજન બળને સમતોલે, એટલે એવી રીતે લાગે કે પદાર્થ એ આ દિશામાં કોઈ રેખીય ગતિ કરે નહીં, પડે ખબર। તો આ એફ સાઇન થીટા અને એન એમને કોણ સમતોલશે, વજન બળ સમતોલે, એટલે આ દિશામાંનું પરિણામી બળ કેવું થાય ઝીરો, સેમ અહીંયા શું થશે આ સ્થિર ભ્રમણાક્ષ છે, ધારો કે આ ભ્રમણાક્ષ છે તો આ બંને જે ઘટકો છે એ પદાર્થને એવી રીતે ફેરવશે કે ભ્રમણાક્ષ કેવી રહેશે ત્યાં ને ત્યાં સ્થિર રહેશે, એ ચાક ગતિ કરશે નહીં અને બળોની ચાક માત્રા સર્જાય અને અક્ષની સ્થિર સ્થિતિ જળવાઈ રહે, તેથી એવા ઘટકોને ધ્યાનમાં લેવા નહીં। ફાઇનલી તો શું યાદ રાખવાનું કે ટોર્ક કયું ધ્યાનમાં લેવાનું, ટોર્ક હોય ટોર્ક એ ટોર્કના બે ઘટકો આવે, એક ઘટકો કયા તો કે ભ્રમણાક્ષને સમાંતર અને બીજા ઘટક કેવા હશે ભ્રમણાક્ષને લંબ, ટોર્કમાં હંમેશા ભ્રમણાક્ષને સમાંતર ઘટકો જ ધ્યાનમાં લેવાના,
भ्रमणाक्ष ने लंब घटकों ध्यान में लेवाना नहीं, भ्रमणाक्ष ने लंब घटकों ध्यान में लेवाना नहीं। बोलो क्लियर थाय आटलू? आ मुख्य कंसेप्ट है, आ थीअरी मुख्य कंसेप्ट है कि टोर्क हमेशा स्थिर पदार्थ ने अनुलक्षी पदार्थ की चाक गति में टोर्क जो गणवानुं थाय तो टोर्क में हमेशा भ्रमणाक्ष ने समांतर घटकों ध्यान में लेवाना, लंब घटकों ध्यान में लेवाना नहीं। पड़े खबर केम समांतर? तो कि जो एम पण खबर पड़े कि समांतर ज केम, तो कि आ टोर्क ए कोणीय प्रवेगनी दिशा में होय तो कोणीय प्रवेगनी दिशा में जे घटकों हशे एने ध्यान में लेवाना, एने लंब घटकों ध्यान में लेवाना नथी। चलो आशा राखुं तमने ख्याल आवी गयो होय, बराबर। मुख्य आ कंसेप्ट छे टोर्क समांतर घटकों ध्यान में लेवा, लंब घटकों ध्यान में लेवाना नहीं। क्लियर? चलो आ पॉइंट में जजो आपणे आगळ वधी। चलो हवे जो के दृढ़ पदार्थना टोर्क नी गणतरी करवा माटे, हवे जो दृढ़ पदार्थ नो आपणे टोर्क गणवुं होय तो टोर्क ना सूत्रों क्या? तो के एक तो वेक्टर टो इक्वल टू वेक्टर आर क्रॉस एफ, बराबर। बीजू खाली मूल्य जोतु होय तो टो इक्वल टू बळ गुणिया लंब अंतर अथवा तो आर गुणिया लंब बळ, आवा आपणे सूत्रों भणी गया था, बराबर। आ दिशा साथे जोतु होय तो अने आ क्या खाली मूल्यों वाला, एनो मतलब के टोर्क गणवुं होय तो तमारे बळ अने स्थान सदिश ए बन्नेनी चर्चा करवी पड़े। टोर्क गणवा माटे बळ अने स्थान सदिश ए बन्नेनी चर्चा करवी पड़े। हवे जो धारो के हुं बळनी वात करूं तो बळना पण बोलो बे घटको हशे, बळ छे बळ, बळना पण बे घटको होय तो के बळ जे छे एनो केटला घटको, एना त्रण घटको एमांथी केटला घटक एवा हशे के जे भ्रमणाक्ષ ને સમાંતર હોય, ને કેટલા ઘટકો એવા હશે જે ભ્રમણાક્ષને લંબ હોય ટોર્કની જેમ જ। કેમ? ટોર્કમાં કેટલા ઘટકો ભ્રમણાક્ષને સમાંતર હોય એટલે દિશામાં હોય અને કેટલા ઘટકોને લંબ હોય, તો અહીંયા બળમાં પણ બે ઘટકો હશે, કેટલાક ભ્રમણાક્ષને સમાંતર હશે કેટલાક ભ્રમણાક્ષને લંબ હશે। હવે જો તમને આ ખબર હોય કે વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ એફ એટલે આર અને એફથી બનતા સમતલને લંબ ટોર્ક હોય તો એનો મતલબ કે ટોર્ક જે છે ને એ આરને પણ લંબ હોય અને ટોર્ક જે છે ને એ બળને પણ લંબ હોય, તો એનો મતલબ કે ટોર્ક જે છે એ બળને કેવું હશે હંમેશા લંબ, ટોર્ક છે એ બળને કેવું હશે લંબ। મતલબ કે જો ભ્રમણાક્ષને લંબ ઘટકો ધ્યાનમાં લઈએ તો ભ્રમણાક્ષને લંબ ઘટકો ટોર્ક ઉત્પન્ન કરે, ભ્રમણાક્ષને લંબ ઘટકો જે ટોર્ક ઉત્પન્ન કરે એ ભ્રમણાક્ષને સમાંતર હશે, ભ્રમણાક્ષને સમાંતર ટોર્ક ઉત્પન્ન કરે છે। કેમ? કારણ કે ટોર્ક એ બળને લંબ હોય તો જો બળ ભ્રમણાક્ષને લંબ હોય તો ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર હોય, એટલે કે ભ્રમણાક્ષને લંબ બળના ઘટકો ભ્રમણાક્ષને સમાંતર ટોર્ક ઉત્પન્ન કરે અને ભ્રમણાક્ષને સમાંતર બળના ઘટકો એ ભ્રમણાક્ષને લંબ ટોર્ક ઉત્પન્ન કરે છે, ભ્રમણાક્ષને સમાંતર ટોર્કના ઘટકો હોય એ ભ્રમણાક્ષને લંબ ટોર્ક, સોરી માફ કરજો, ભ્રમણાક્ષને સમાંતર બળના ઘટકો હોય એ ભ્રમણાક્ષને લંબ ટોર્ક ઉત્પન્ન કરે। જો ફરીથી જો એક વખત ટોર્ક આર ક્રોસ એફ છે મતલબ કે ટોર્ક એ બળને લંબ હોય, બળના બે ઘટક પડે એક સમાંતર એક ભ્રમણાક્ષને લંબ, ટોર્ક એ બળને કેવું હોય લંબ હોય, ટોર્ક એ બળને લંબ હોય તો ભ્રમણાક્ષને લંબ ઘટકો એ ભ્રમણાક્ષને સમાંતર ટોર્ક ઉત્પન્ન કરે અને ભ્રમણાક્ષને સમાંતર ઘટકો એ ભ્રમણાક્ષને લંબ ટોર્ક ઉત્પન્ન કરે। ચલો ટોર્કમાં શું કીધું આપણે, કયા ઘટક લેવાના ભ્રમણાક્ષને સમાંતર હોય તે, તો ટોર્કમાં કયા ઘટક લેવાના ભ્રમણાક્ષને સમાંતર હોય તે, એટલે કે આ ઘટકો લેવાના, તો એનો મતલબ કે બળ કયું લેવાનું ભ્રમણાક્ષને લંબ। જોજો ટોર્ક ગણતી વખતે જે બળના ઘટકો લેવાના થાય એ બળના ઘટકો કયા ધ્યાનમાં લેવાના ભ્રમણાક્ષને લંબ હોય તે, ભ્રમણાક્ષને લંબ હોય એ જ ઘટકો બળના ટોર્કની ગણતરીમાં ધ્યાનમાં લેવાના। બોલો ખબર પડે? જો અહીંયા પણ ખબર પડે લંબ હોવું જોઈએ, પડે ખબર બળ કેવું છે ટોર્કને લંબ, તો આ લંબ ઘટકો જ તમારે ધ્યાનમાં લેવાના, ટોર્કમાં સમાંતર લેવાના બળમાં લંબ લેવાના, બરાબર। ચલો બીજું આ બળની વાત થઈ, હવે આર સ્થાન સદિશ પણ છે આમાં, આર બરાબર સ્થાન સદિશ,
चलो आ स्थान सदिश ना पण बे घटकों पर से एक आवशे भ्रमणाक्ष ने समांतर बीजा आवशे भ्रमणाक्ष ने लंब बराबर। चलो आर टोर्क लंब आर छे टोर्क छे आर ने लंब एनो मतलब के भ्रमणाक्ष ने लंब जे घटको हशे ए भ्रमणाक्ष ने समांतर टोर्क उत्पन्न करे अने भ्रमणाक्ष ने समांतर हशे ते भ्रमणाक्ष ने लंब टोर्क उत्पन्न करे जे भ्रमणाक्ष ने समांतर हशे ए भ्रमणाक्ष ने लंब उत्पन्न करशे टोर्क अने भ्रमणाक्ष ने लंब हशे ते भ्रमणाक्ष ने समांतर उत्पन्न करे। टोर्क मां कयुं लेवानुं भ्रमणाक्ष ने समांतर होय ते बराबर। तो एनो मतलब के स्थान सदिश ना कया लेवाना भ्रमणाक्ष ने लंब होय ते पड़े खबर। आपणे कया ध्यान में लेवाना छे भ्रमणाक्ष ने समांतर टोर्क ने ध्यान में लेवानो तो स्थान सदिश क्यों ध्यान में लेवानो भ्रमणाक्ष ने लंब होय ते। टूंक में टोर्क की गणतरी करवा माटे बल की जरूर पड़शे बल में क्यों घटक ध्यान में लेवानो भ्रमणाक्ष ने लंब होय ते। स्थान सदिश में क्यों घटक ध्यान में लेवानो भ्रमणाक्ष ने लंब होय ते अने टोर्क में क्यों घटक ध्यान में लेवानो भ्रमणाक्ष ने समांतर होय ते। बोल खबर पड़े। तो आ खाली नाना नाना पॉइंट छे बराबर। आज आटलो जो विभाग छे तमारे मुख्य आ याद राखवानुं छे। आज पॉइंट छे के बोर्ड में लंब घटक लेवाना स्थान सदिश में लंब घटक लेवाना अने टोर्क में समांतर लेवाना पड़े खबर। एटली मुख्य बाबत छे ए तमने खास ध्यान राखो एटले हवे पछी आपणे आने आगळनी थीअरी जे छे मोटी बाहुबली थीअरी छे एमां आने एप्लाय करशुं। चलो खबर पड़ी ओके। चलो नेक्स्ट टॉपिक छे टोर्क द्वारा करवामां आवेलुं कार्य बराबर। तो चार मार्क्स में पूछाय एवी आईएमपी थीअरी छे टोर्क द्वारा करवामां आवेलुं कार्य बराबर। चलो तो ध्यान आपजो। तो आकृति अहीं आपी छे बराबर। हवे आकृति कई रीते छे तो के समझो के धारो के आपणी पासे एक दृढ़ पदार्थ छे आ एनी भ્રમણાક્ષ છે એનો હું ઝેડ અક્ષ કહી દઉં। તો આને જો આપણે ઉપરથી જોઈએ અને કોઈ એક કોણને આપણે જોઈએ તો એક કોણ આપણને કેવો દેખાય આમ વર્તુળમાં ગતિ કરતો દેખાય એટલે તમે આમ ભ્રમણાક્ષને સમાંતર ઉપરથી જો આમ ઉપરથી જો તો એક કોણને ધ્યાનમાં રાખો તો કોણ શું કરતો હશે આમ વર્તુળમાં ગતિ કરતો હશે આમ આમ ઉપરથી જુઓ તો કોણ વર્તુળમાં ગતિ કરતો હશે પડે ખબર। તો ધારો કે હું આ ઝેડ અક્ષ જે છે એને પૃષ્ઠને લંબ રૂપે લઈ લઉં આમ પૃષ્ઠને લંબ રૂપે લઈ લો તો પછી કોણ કેવી ગતિ કરતો આમ વર્તુળમાં ગતિ કરતો હોય તો આ જે છે ને આ જે છે ને એ કોણનો એક ગતિ માર્ગ છે। શું છે એ કોણનો ગતિ માર્ગ બોલો હો પડી આટલે। એટલે ટૂંકમાં આપણને આ શું આપ્યો છે દ્રઢ પદાર્થની જે ચાક ગતિ થાય એનો શું આપ્યો આપણને આ જ છે। આકૃતિ શું બતાવે છે કે એક દ્રઢ પદાર્થની ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિનો આડછેદ દર્શાવે છે। તો ઝેડ અક્ષ આ છે આપણી પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં આપણી જે ઝેડ અક્ષ છે એ કેવી છે પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં છે। ઝેડ અક્ષ છે એ શું છે ભ્રમણાક્ષ છે આપણી ભ્રમણાક્ષ છે અને કઈ દિશામાં છે એ પૃષ્ઠને લંબ બહાર તરફ કઈ દિશામાં છે એ પૃષ્ઠને લંબ બહાર તરફ। ચલો આટલું ક્લિયર થઈ ગયું બરાબર। એટલે આને હું જવા દઉં કારણ કે જગ્યાનું શોર્ટેજ છે થોડીક। ચલો આટલું ક્લિયર થાય બરાબર। ચલો હવે જુઓ ચલો આ ધારો કે કોઈ કોણ છે એ આ ગતિ માર્ગ પર પી વન સ્થાને છે કોઈ કોણ છે એ ગતિ માર્ગ પર ધારો કે પી વન સ્થાને છે ખબર પડે બરાબર। તો હવે આપણે ચર્ચા કરવાની છે કોણ ગતિ આ ગતિ થાય છે ગતિ થાય એટલે બળ લાગતું જ હોય ગતિ થાય છે એનો મતલબ કે બળ લાગતું હશે તો બળ આપણે કેવું લેવાનું તો હમણાં આપણે આગળ ભણી ગયા કે બળ જે છે એ હંમેશા કેવું હોવું જોઈએ ભ્રમણાક્ષને લંબ ભ્રમણાક્ષને લંબ બળ ધ્યાનમાં લેવાનું કે ભાઈ આ કોણ છે આમ ગતિ કરશે ગતિ કરે તો એના માટે બળ જવાબદાર છે એ બળ કેવું હોવું જોઈએ ભ્રમણાક્ષને લંબ સમતલમાં આવવું જોઈએ
બોલો ખબર પડે, ધારો કે પી વન કણ જે આ છે, પી વન કણ, એ પી વન કણ ઉપર ધારો કે કોઈ બળ લાગે છે, એ બળ આ રીતે લાગે છે, વેક્ટર એફ વન. ધારો કે આ પી વન કણ અહીંયા છે, એની પર બળ લાગે છે વેક્ટર એફ વન. પી વન કણ એટલે શું? તો કે આખો જે દ્રઢ પદાર્થ આપણે લીધો, એ દ્રઢ પદાર્થનો કોઈ એક કણ, એને કીધું પી વન. એ અત્યારે પી વન સ્થાને છે, એ કણ છે, તો એની પર બળ કેટલું લાગે છે? એફ વન બળ લાગે છે. તો ચલો આ જે એફ વન બળ જે છે, આ જે વેક્ટર એફ વન બળ છે, આ વેક્ટર એફ વન બળ એ કેવું છે? ભ્રમણાક્ષને લંબ સમતલમાં છે, ભ્રમણાક્ષને લંબ સમતલમાં છે. ક્યાં છે તે? ભ્રમણાક્ષને લંબ સમતલમાં છે. એની જે કાર્યરેખા છે, કાર્યરેખા એ ભ્રમણાક્ષને લંબ, કારણ કે ભ્રમણાક્ષ તો આ છે, એટલે આ જે પૃષ્ઠ છે, પૃષ્ઠ એ પૃષ્ઠના સમતલમાં આ બળ આપણે લીધું છે. એટલે હો બેડિયા, પૃષ્ઠના સમતલમાં બળ લીધું. ચાલો હવે સમજો, સી થી હું પી વનને જોઈન્ટ કરું, સી થી હું પી વનને જોઈન્ટ કરું, બરાબર. તો આ જે મળ્યો મને સદિશ, એને હું કહી દઉં છું ત્રિજ્યા સદિશ, વેક્ટર આર વન. સી થી પી વનને જોઈન્ટ કરો તો મને મળે જે સદિશ, એને હું કહી દઉં એની ત્રિજ્યા. તો ધારો કે જે પી વન કણ છે, એની ત્રિજ્યા છે વેક્ટર આર વન, એનું કેન્દ્ર છે વેક્ટર સી. પી વન કણ છે, એની ત્રિજ્યા કેટલી છે? વેક્ટર આર વન, અને એનું કેન્દ્ર છે વેક્ટર સી. તો પછી સી પી વન, સી પી વન એ કેટલું થાય? આર વન થાય. સી પી વન કેટલા થાય? આર વન થાય. એટલે હો ભાઈ આટલી. તો પહેલાં જેડ અક્ષે ભ્રમણાક્ષ છે, એનું લક્ષને ચાક ગતિ થાય છે, એનો માત્ર આક્ષેપ બતાવ્યો છે. જેડ અક્ષે કેવી છે? પૃષ્ઠને લંબ બહારની દિશામાં, બરાબર. પદાર્થ પી વન જે છે એ જો ચાક ગતિ કરે તો બળ લાગતું હોય, ને બળ લાગતું હોય એ ભ્રમણાક્ષને લંબ ઘટક લેવાનું. હમણાં આપણે કીધું ભ્રમણાક્ષને લંબ ઘટક હોવો જોઈએ. તો એફ વન મેં ધ્યાનમાં લીધું, એ ભ્રમણાક્ષને કેવું છે? લંબ સમતલમાં છે, એટલે કે પૃષ્ઠને સમાવતા સમતલમાં છે. કોણ? પી વન છે, કેન્દ્ર સી છે, ત્રિજ્યા કેટલી છે એની? આર વન. તો સી પી વન બરાબર આર વન. હવે ધારો કે ટી બરાબર ઝીરો સમયે કણ જે છે એ પી વન આગળ છે. એ ક્યારે? ટી બરાબર ઝીરો સમયે ગતિ કરે છે. ધારો કે ટી બરાબર કોઈ સૂક્ષ્મ સમય, ધારો કે ડીટી એ કણ જે છે એ પહોંચે છે પી વન ડેશ આગળ. કણ ક્યાં પહોંચે છે? પી વન ડેશ આગળ. લખવો પડે. તો ધારો કે અહીંયાથી આપણે એને જોઈન્ટ કરીએ, અહીંયાથી આપણે એને જોઈન્ટ કરીશું. તો આ રીતે એ બરાબર ટી સમયે, ઝીરો સમય ક્યાં હતો? પી વન આગળ હતો. અને પછીના કોઈ સૂક્ષ્મ સમય બોલો આગળ વધી ગયો હોય કે નહીં, તો ક્યાં પહોંચે છે? એ પી વન ડેશ આગળ પહોંચે છે. તો પછી મારે સ્થાનાંતર જોતું હોય, આનું સ્થાનાંતર. તો બોલો આ સ્થાનાંતર સદિશ કહેવાય મને જોઈન્ટ કરવું એ? બોલો આ સ્થાનાંતર સદિશ કહેવાય? સ્થાનાંતર સદિશ એ કઈ દિશામાં હોય? તો કે પી વન આગળ જે આપણે સ્પર્શક દોરીએ એ સ્પર્શકની દિશામાં હોય. સૂક્ષ્મ, ખૂબ સૂક્ષ્મ સમય ધ્યાનમાં લીધો છે. કેવો સમય? ખૂબ સૂક્ષ્મ સમય, એટલે બિંદુઓ ખૂબ નજીક નજીક છે. આ તો વ્યવસ્થિત દેખાય, એટલે છૂટા છૂટા દોર્યા છે. તો એ જે સદિશ આવશે એને હું કહી દઉં વેક્ટર ડી એસ વન. કેટલો કહી દઉં એને? વેક્ટર ડી એસ વન. ચલો ધારો કે આ ખૂણો છે અહીંયા થીટા, તો એમાં જસ્ટ થોડો ખૂણો ઉમેરાય છે ડી થીટા, માત્ર થોડો ખૂણો ઉમેરાય છે ડી થીટા. તો ડી એસ વન શું છે? ડી એસ વન એ શું છે? સ્થાનાંતર સદિશ છે. વેક્ટર ડી એસ વન બરાબર સ્થાનાંતર સદિશ. વેક્ટર ડી એસ વન શું છે? સ્થાનાંતર સદિશ. ચલો એનું મારે મૂલ્ય જોઈએ છે ડી એસ વન. તો બોલો તમને આ સૂત્ર યાદ હશે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો બોલો આ એક પ્રકારની ચાપ કહેવાય, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો ડી થીટા, ત્રિજ્યા આર વન. તો ડી થીટા અથવા તો આર વન ડી થીટા, આર વન ડી થીટા. હો બોલે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચલો આ ડી એસ વન એની દિશા કઈ હશે? તો હમણાં કીધું એ પ્રમાણે કે પી વન આગળ દોરેલા સ્પર્શકની દિશામાં, પી વન આગળ દોરેલા સ્પર્શકની દિશામાં. અને ડી થીટા શું છે? ડી થીટા એ એનું કોણીય સ્થાનાંતર, કણનું સૂક્ષ્મ સમયમાં કોણીય સ્થાનાંતર. ચલો હો પડી આટલી. તો આ થઈ ગયું સ્થાનાંતર. તો હવે આપણે ચર્ચા કરવાની છે કાર્યની. તો ચલો બળ આવી ગયું, સ્થાનાંતર આવી ગયું, તો પછી કાર્ય કે એફ વનને અનુલક્ષીને
કણનું કાર્ય એને કહી દઉં ડી ડબલ્યુ વન બરાબર વેક્ટર એફ વન ડોટ વેક્ટર ડી એસ વન બરાબર કણ પર બળ વડે થતું કાર્ય અથવા એફ વન અનલોક્સ ને કણનું કાર્ય તો ડી ડબલ્યુ વન ઇક્વલ ટુ એફ વન ડોટ ડી એસ વન આ વન એટલા માટે કે આપણે એક કણની વાત કરીએ છીએ એટલે હમણાં ખાલી કણની વાત કરીએ છીએ તો ડી ડબલ્યુ વન ઇક્વલ ટુ એફ વન ડોટ ડી એસ વન ચલો ઇક્વલ ટુ એફ વન નું મૂલ્ય ડીએસ વન નું મૂલ્ય અને બંને વચ્ચેના ખૂણાની કોસ બંને વચ્ચેના ખૂણાની કોસ તો ચલો એફ વન અને ડીએસ વન એફ વન અને ડીએસ વન એટલે કે આ છે આ એફ વન અને આ ડીએસ વન બરાબર તો એમની વચ્ચેનો ખૂણો ધારો કે છે ફાઈવ વન કેટલો છે ફાઈવ વન તો અહીંયા શું આવશે કોસ ફાઈવ વન બીજો એક ખૂણો ધારી લઉં કે ધારો કે આ જે ખૂણો છે ને એ છે આલ્ફા વન અને આ સ્પર્શક છે આ ત્રિજ્યા સદિશ છે એટલે આ હંમેશા લંબ હોય તો હવે એનો અર્થ એવો થાય જો આવું લખી શકાશે કે થીટા વન સોરી ફાઈ વન પ્લસ આલ્ફા વન ફાઈ વન પ્લસ આલ્ફા વન બરાબર નાઇન્ટી ફાઈ વન પ્લસ આલ્ફા વન બરાબર નાઇન્ટી તો પછી ડી ડબલ્યુ વન ઇક્વલ ટુ ચલો એફ વન ડીએસ વન એટલે કે આર વન ડી થીટા તો એફ વન આર વન ડી થીટા કોસ ફાઈ વન એટલે નાઇન્ટી માઇનસ આલ્ફા વન નાઇન્ટી માઇનસ આલ્ફા વન તો ડી ડબલ્યુ વન ઇક્વલ ટુ એફ વન આર વન ડી થીટા સાઇન આલ્ફા વન આને કહી દઉં સમીકરણ નંબર એક આ થઈ ગયું કાર્ય એક કણ માટેનું કાર્ય એફ વન આર વન ડી થીટા સાઇન આલ્ફા વન ચાલો ખબર પડ્યા એટલી ફાઈ વન એ કયો ખૂણો ફાઈ વન એ બળ અને સ્થાનાંતર સદિશ વચ્ચેનો ખૂણો અને આલ્ફા વન કોની વચ્ચેનો ખૂણો બળ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો પી વન આગળનું સ્થાન સદિશ અને બળ વચ્ચેનો ખૂણો એટલે આલ્ફા વન અને બળ અને સ્થાનાંતર સદિશ વચ્ચેનો ખૂણો એટલે ફાઈ વન બંને બરાબર ખૂણાઓનો સરવાળો કેવો હોય નેવુંનો બંને કોટી કોણ હોય ચલો ક્લિયર આટલું અહીંયા સુધીનું થિયરીમાં ચલો હવે ચર્ચા કરીએ આપણે ટોર્કની ચલો આ જે ભાગ છે એને ફરીથી આ હતી ઝેડક્સ આ રીતે આપણે કણની ગતિ બતાવી તો ધારો કે આને હું ઉગમ બિંદુ કહી દઉં તો આટલો જે પોર્શન છે ને આટલો એ હું અહીંયા દોરું આવો જે પોર્શન છે ને આટલો એને મેં ત્યાં દોર્યો એટલે ફરીથી મેં શું કર્યું આ જે સામેથી મને સામેથી જે વ્યૂ આવે છે ને એ પ્રમાણે દોર્યું આ કઈ રીતે દોર્યું તો આપણે ઉપરથી જોઈને ઉપરથી જોવો એટલે આમ વર્તુળ ગતિ કરતો એવું આપણને દેખાય એ આપણે અહીં દોર્યું હવે ત્યાં આપણે ઓરિજિનલ દોરીએ અને આ આકૃતિ આપણે આગળ પણ એક વખત દોરી છે બરાબર ચાલો તો આ કેન્દ્ર આ ત્રિજ્યા આર વન અને પેલો કોણ છે પી વન ખબર પડે તો ઉગમ બિંદુને અનુલક્ષીને એફ વન ને કારણે ઉદ્ભવતું ટોર્ક ઉગમ બિંદુને અનુલક્ષીને વેક્ટર એફ વન બળને કારણે લાગતું ટોર્ક એને હું કહી દઉં વેક્ટર ટો વન વેક્ટર ટો વન તો બોલો આ વેક્ટર ઓપી વન ક્રોસ એફ વન કે પી વન આગળ ધારો કે જે બળ લાગે છે એ લાગે છે વેક્ટર એફ વન જે આપણે દોર્યું જ છે તો આર ક્રોસ એફ એવું આવે કે નહીં તો આ ઉગમ બિંદુ છે તો સ્થાન સદિશ કેટલો એનો ઓ પી વન ક્રોસ એફ વન હવે ઓ પી વન વેક્ટર ટો વન ઇક્વલ ટુ ચલો ઓ પી વન એટલે આમ લખાય જો હું અહીંયા સદિશ દોરી દઉં અહીંયા સદિશ દોરી દઉં તો વેક્ટર ઓ પી વન એટલે વેક્ટર ઓ સી પ્લસ સી પી વન વેક્ટર ઓ સી પ્લસ સી પી વન ક્રોસ વેક્ટર એફ વન બરાબર ત્રિકોણો નિયમ ત્રિકોણો નિયમ એક સદિશ દોરી દીધો એના શીર્ષ પર બીજા સદિશનું પૂછ રહે તેમ બીજો દોરી દીધો પહેલાનું પૂછ છેલ્લાનું શીર્ષ ને જોડતો સદિશ આ બંનેનો પરિણામી આવે તો આ જે છે એ આ બંનેનો પરિણામી છે એટલે વેક્ટર ઓ સી પ્લસ સી પી વન ઇક્વલ ટુ ઓ પી વન ચલો એફ વન ને ગુણી દો
तो वन इक्वल टू वेक्टर ओ सी क्रॉस एफ वन प्लस वेक्टर सी पी वन क्रॉस एफ वन। चलो याद करो हमने आप आग शू भाई गया आप आग एवं भाई गया कि स्थान सदीश जो है स्थान सदीश एम क्यों घटक ध्यान में लेवा भ्रमणाक्ष ने लंब हो तो ओसी है ओसी ओसी ए केव घटक है भ्रमणाक्ष ने सतर आ केव भ्रमणाक्ष ने सतर जयरे सीपी वन है सीपी वन ए केव भ्रमणाक्ष ने लंब अले भ्रमणाक्ष ने सतर घटक टोर्क गणतरी में ध्यान में लेवा नहीं तो फाइनली टोर्क शू आ सीपी वन क्रॉस एफ वन फाइनली टोर्क आपी वन क्रॉस एफ वन तो सीपी वन क्रॉस एफ वन ए आप फाइनल टोर्क थे। चलो सीपी वन एट आर वन है तो टो वन बराबर वेक्टर आर वन क्रॉस वेक्टर एफ वन और जो मारे खाली मूल्य जोत हो तो टो वन बराबर आर वन एफ वन साइन खाली मूल्य तो आर वन ने एफ वन वच्चे खूणो जो आ एफ वन आर वन आर वन और एफ वन वच्चे खूणो कयो छे आल्फा वन छे तो आर वन एफ वन आल्फा वन मात्र शू लऊं छूं हूँ मूल्य आर वन एफ वन साइन आल्फा वन मात्र मूल्य। चलो आने हूँ कही दऊं छूं समीकरण नंबर बे तो समीकरण एक पर थी समीकरण एक पर थी जो शू है डी डब्ल्यू वन इक्वल टू चलो जोजो आर वन एफ वन साइन आल्फा वन तो आर वन एफ वन साइन आल्फा वन आटला बराबर शू लखाई जाए टो वन तो आ थी जाए टो वन डी थीटा टो वन डी थीटा। चलो आ थी गयू एफ वन बल ने कारण एक कण में थतु कार्य बराबर एक कण पर थतु कार्य आने कही दू समीकरण नंबर त्रण एफ वन बल ने कारण एक कण में आटलू कार्य थे एफ वन बल ए पी वन कण पर लगे तो पी वन कण आटलू बराबर कार्य करे टो वन डी थीटा खबर पड़ी आटली तो हजू थीयरी बाकी है बराबर पर खास बहु महत्व की थीयरी है हजू आप अर्धे सुधी पहुंचा आखा टॉपिक में हजी अर्धो टॉपिक बाकी है बराबर जो आटलू क्लियर थी गयू तो हवे आपणे आ सूत्र थी आगळ वधशुं डी डब्ल्यू वन बराबर टो वन डी थीटा बराबर। चलो जो चलो तो आपणे डी डब्ल्यू वन बराबर टो वन डी थीटा आपणे त्यां पई गया था। हवे जो पदार्थ पर एक करता वधारे बड़ो लागता होय तो कुल कार्य में आ बधा बड़ो वड़े थता कार्यों सरवाळो करवामां आवे छे। शू कहे जो पदार्थ पर एक करता वधारे बड़ो लागता होय तो पछी आ बधा बड़ो वड़े जे कार्यो थाय बधा कार्यों शू थाय सरवाळो दाखला तरीके धारो के पदार्थ छे एनी पर एफ वन एफ टू अप टू एफ एन बल लगे एने कारण टोर्क उत्पन्न थाय छे टो वन टो टू अप टू टो एन उत्पन्न थाय छे तो पछी कुल कार्य डी डब्ल्यू एटले आवा बधा कार्यों सरवाळो डी डब्ल्यू आई वन छे त्यां आई करी नाखवानो आई इक्वल टू वन टू एन तो डी डब्ल्यू इक्वल टू सिग्मा आई इक्वल टू वन टू एन। चलो आ डी डब्ल्यू वन तो टो वन डी थी तो अँ थी जाए टो आई डी थीटा तो डी डब्ल्यू इक्वल टू सिग्मा आई इक्वल टू वन टू एन टो आई एनो मतलब थे कि टो वन मापरजो अने आपणे आ रीते लखी सकसू सिग्मा टो आई मतलब के टो वन प्लस टो टू प्लस अप टू प्लस टो एन डी थीटा टो आई एटले वन मूको तो टो वन टू मूको तो टो टू थ्री मूको तो टो थ्री अप टू टो एन डी थीटा। चलो ज्या आ टो वन प्लस टो टू प्लस अप टू प्लस जे टो एन छे टो वन टो टू अप टू ज्या टो एन छे बराबर आ जे बधा टोर्क छे ए बधा टोर्क ए कया टोर्क छे तो के ए बधा टोर्क उत्पन्न करता बड़ो ए अलग अलग
आ टोर्क उत्पन्न करता बड़ो अलग अलग कणों पर लागे छे। એટલે કે પહેલાનું ટો વન, બીજાનું ટો ટુ, ત્રીજા કણનું ટો થ્રી, એમ બધા કણોને ધ્યાનમાં લેવાના, બધા જ બરાબર, બધા કણો ઉપર અલગ અલગ જે બળ લાગે છે એને કારણે બધા કણોના અલગ અલગ ટોર્ક ઉત્પન્ન થયા હોય એ છે। કેમ આપણે એક કણ માટે ટોર્ક ગણ્યું હતું ટો વન, તેમ ટો ટુ એ બીજા કણ માટે, ટો થ્રી એ ત્રીજા કણ માટે, અપ ટુ ટો એન એ એનમાં કણ માટેનું ટોર્ક। ડી થીટા એ બધા કણો માટે સમાન, બધા જ કણો માટે સમાન છે। કેમ સમાન છે? કારણ કે એ કોણીય સ્થાનાંતર છે અને પદાર્થ ચાક ગતિ કરે ત્યારે, તમને કીધું છે પદાર્થ ચાક ગતિ કરે ત્યારે બધા કણોનું કોણીય સ્થાનાંતર સમાન જ હોય, બધા કણોનો કોણીય વેગ સમાન જ હોય। બોલજો ખબર પડી આટલી બરાબર? ચાલો તો ટો વન પ્લસ ટો ટુ અપ ટુ ટો એન એ બધા કણોનું શું છે? અલગ અલગ બધા કણોમાં બળોને કારણે જે અલગ અલગ ટોર્ક ઉત્પન્ન થાય એ ટોર્કનો શું છે? સરવાળો છે। ખબર પડે? ચલો હવે સ્થિર અક્ષને સમાંતર બધા ટોર્ક લીધા છે આપણે, આ જે બધા ટોર્ક છે ટો વન ટો ટુ એ બધા એ કેવા છે? સ્થિર અક્ષને સમાંતર છે, સ્થિર અક્ષને સમાંતર લીધેલ હોવાથી કુલ ટોર્ક એ બધા ટોર્કના બેઝિક સરવાળા બરાબર હોય છે। જોજો આપણે જે અહીંયા ટોર્ક લીધું ટો વન એ આપણે સમજો બળ કયું લીધું હતું? ભ્રમણાક્ષને લંબ, એટલે ટોર્ક કયું મળે? ભ્રમણાક્ષને સમાંતર। તો આ ટો વન કેવું છે? ભ્રમણાક્ષને સમાંતર। એમાં આપણે જે આ બધા બળો લીધા ને એ બધા બળો ભ્રમણાક્ષને લંબ લીધા એટલે બધા ટોર્ક ભ્રમણાક્ષને સમાંતર થાય। મતલબ કે બધા ટોર્ક જે છે, બધા ટોર્ક એ આ ભ્રમણાક્ષ હોય તો બધા ટોર્ક વેક્ટર ટો વન, વેક્ટર ટો ટુ, વેક્ટર ટો એન આ બધા ભ્રમણાક્ષને સમાંતર હોય અને જો બધા એક જ દિશામાં હોય તો કુલ ટોર્ક એટલે સીધો તમે સરવાળો કરી શકો, સદિશ લખવો પડે નહીં, સીધો તમે સરવાળો કરી શકો। બરાબર? વેક્ટર લખવાની જરૂર નથી, અહીંયા વેક્ટર લખવાની કોઈ જરૂર નથી, કારણ કે ખરેખર તો આ ટોર્ક કેવી રાશિ? સદિશ રાશિ, તો એનો સરવાળો સદિશ સરવાળો હોય, ખરેખર તો સદિશ સરવાળો કરવો પડે કે નહીં? વેક્ટર ટો વન પ્લસ વેક્ટર ટો ટુ અપ ટુ વેક્ટર ટો એન સદિશોનો સદિશ સરવાળો હોય, પણ જો બધા સદિશો એક જ દિશામાં હોય તો પછી સરવાળો અદિશની જેમ થઈ જાય, સરવાળો શું થઈ જાય? અદિશની જેમ થઈ જાય। તો ડી ડબલ્યુ બરાબર અહીંયા શું લખી શકાશે? ટો ડી ડબલ્યુ બરાબર ટો ડી થીટા, ડી ડબલ્યુ બરાબર શું લખાય? તો ડી થીટા। તો આ સૂત્ર કોનું છે? તો કે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ પર લાગતા કુલ ટોર્ક ટો વડે થતું કાર્ય, સ્થિર અક્ષને અનુલક્ષીને, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ પર કુલ ટોર્ક વડે થતું કાર્ય, સ્થિર અક્ષને લક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ પર લાગતા કુલ ટોર્ક વડે થતું કાર્ય એનું સૂત્ર આપણને આપે છે। તો આપણો ટોપિક હતો ત્રીજો, ટોર્ક દ્વારા કરવામાં આવેલું કાર્ય, તો અહીંયા પૂરું થયું। ડી ડબલ્યુ બરાબર ટો ડી થીટા, ટોર્ક વડે થતું કાર્ય, તો અહીંયા સુધીની આખી થિયરી લખવાની છે। લખો ભાઈ, તો ત્રીજો પોઈન્ટ આપણો પૂરો, આ મુખ્ય પોર્શન હતો થિયરીનો, બરાબર? ચાલો નેક્સ્ટ પોઈન્ટ લઈએ। ચાલો એની પછી ત્રીજો પોઈન્ટ છે પાવર। ચાલો આપણે આ સૂત્ર મેળવ્યું હમણાં, ડી ડબલ્યુ બરાબર ટો ડી થીટા, ચાલો આને ડી ટી વડે ભાગતા, ડી ડબલ્યુ બાય ડી ટી ઇક્વલ ટુ ટો ડી થીટા બાય ડી ટી। ચાલો ડી ડબલ્યુ બાય ડી ટી એટલે પાવર, કાર્ય કરવાનો સમય દર, ટો ડી થીટા બાય ડી ટી એટલે કોણીય સ્થાનાંતરના ફેરફારનો સમય દર એટલે ઓમેગા, તો પાવર પી બરાબર ટો ઓમેગા, બરાબર? જે ચાક ગતિ માટે, ચાક ગતિના કિસ્સામાં તત્કાલીન પાવર દર્શાવે છે, ચાક ગતિના કિસ્સામાં તત્કાલીન પાવર આપણે દર્શાવે છે,
बराबर। चलो हवे बीजू के आने समतुल्य सूत्र आपणे भणी गया रेखीय गति में एफ वी पी बराबर एफ वी, पर आने जो तमारे वेक्टर एफ डॉट वेक्टर वी तमे लखी सको तो पछी आने वेक्टर टो डॉट वेक्टर ओमेगा एवं लखाय के नहीं, प्रश्न ए छे तो लखी सकाय, जनरल लखी सकाय, पण स्थिर अक्ष ने अनुलक्षी ने आवू लखवुं नहीं। स्थिर अक्षना किस्सा में स्थिर अक्षना किस्सा में टोर्क अने ओमेगा बने एक ज दिशा में हो, एक ज दिशा में हो, थीटा केवो थाय जीरो, थीटा जीरो हो तो अँ डॉट गुणाकार शूँ थी जाए कोस थीटा कोस जीरो वन, एट सीधू शूँ लखाशे पी बराबर टो ओमेगा। तो आज है ये स्थिर अक्षना किस्सा माटे ज छे, अक्ष स्थिर हो तो हमेशा टो ओमेगा ज आवे, थीटा जीरो ज थाय, पण जनरल व्यापक रीते लखवू होय तो वेक्टर टो डॉट ओमेगा एवं तमे लखी सको, बोलो हो पड़े बराबर। चलो एनी पछी पांचमो पॉइंट छे, चलो पांचमो मुद्दो आपणे भणवानो छे टोर्क अने जड़त्वनी चाक मात्रा वच्चेनो संबंध, टोर्क अने जड़त्वनी चाक मात्रा वच्चेनो संबंध। हवे समझो कि एक संपूर्ण दृढ़ पदार्थ छे, दृढ़ पदार्थ के जेमा कणों वच्चेना सापेक्ष अंतर ऑफर जळवाई रहे, मतलब के संपूर्ण दृढ़ पदार्थ में कोई पण प्रकारनी आंतरिक गति थती नथी। एक संपूर्ण दृढ़ पदार्थ होय तेमा कोई पण प्रकारनी आंतरिक गति थती नथी, तो पछी आपणे जे बाह्य टोर्क लगाड़ीए ये बाह्य टोर्क पर जे कार्य थाय ए कार्य जे छे एनो व्यय थतो नथी, कारण के आंतरिक गति ज नथी थती तो पछी कार्यनो व्यय पण न थाय, खबर पड़े। आंतरिक गति कोई पण प्रकारनी आंतरिक गति थती नथी तो पछी बाह्य टोर्क आपणे जे लगाड़ीए छे एमां पदार्थ पर जे कार्य थाय ए बाह्य टोर्क ए संपूर्ण कार्यमां रूपांतर पामे, बराबर। पदार्थ वडे कार्यनो कोई व्यय थाय ज नहीं तो पछी कार्य जाय क्यां, ए कार्य थाय तो शुं थाय, तो पदार्थनी गति ऊर्जा हाँ वधारो थाय, कार्य शुं थाय, कार्यथी शुं थाय, पदार्थनी गति ऊर्जामां वधारो थाय। तो एनो मतलब के पदार्थ जे दर थी कार्य करे तेने पदार्थनी गति ऊर्जा में थता वधाराना दर साथे सरखावी सकाय छे, सरखावी सकाय छे, मतलब के कार्य करवानो समय दर बराबर गति ऊर्जाना वधारानो दर, आवुं तमे लखी सको के पदार्थ जे दर थी कार्य करे, तमे जे दर थी पदार्थ पर कार्य करो ए बधुं कार्य ए ज दर थी गति ऊर्जामां फेरफार करे, तमे एकम समय में जेटलू कार्य करशो एकम समय में एटलो ज गति ऊर्जानो वधारो थशे। तो कार्य करवानो समय दर अने गति ऊर्जाना वधारानो दर ए बंनेने सरखावी शकाय। चलो हवे गति ऊर्जानो वधारानो दर, तो गति ऊर्जा चाक गति ऊर्जा हाफ आई ओमेगा स्क्वेर, तो पछी एना फेरफारनो दर एटले डीके बाय डीटी विकलन करवानो, हाफ अचळ आई अचळ ओमेगा स्क्वेर नो विकलन बगड़ो आगळ एक घात ओछी टू ओमेगा अने ओमेगा नो विकलन डी ओमेगा बाय डीटी, तमने खबर छे टू टू कैंसल थाय, टू कैंसल थाशे तो आवशे डीके बाय डीटी इक्वल टू आई ओमेगा अने डी ओमेगा बी डीटी एटले आल्फा अने कार्य करवानो समय दर एटले डी डब्ल्यू बाय डीटी एटले के पावर शुं थशे टू ओमेगा। तो चलो बंनेने सरखामणी करीए आपणे आ कीधुं ए प्रमाणे जो सरखामणी करीए के डीके बाय डीटी इक्वल टू डी डब्ल्यू बाय डीटी, तो चलो आवशे आई ओमेगा आल्फा अने पेलू थी जाशे टू ओमेगा,
ओमेगा ओमेगा कैंसल थाय तो टू बराबर आई आल्फा। तो आने समतुल्य रेखीय गति में आप सूत्र भाई गया छे एफ इक्वल टू एम ए, रेखीय गति में सूत्र भाई गया एफ इक्वल टू एम ए, तो ये समतुल्य शू थी गयु टो इक्वल टू आई आल्फा। चलो तो जे स्थिर अक्ष ने अनुलक्षी ने चाक गति करता पदार्थ माटे न्यूटन नो गति नो बीजो नियम दर्शावे छे। जे स्थिर अक्षने अनुलक्षीने चाक गति करता पदार्थ माटे न्यूटन नो गति नो बीजो नियम दर्शावे छे। चलो आमाथी आल्फा बराबर तमे आम लखी शको टो बाय आई, तो एनो मतलब एवो थाय के आल्फा इज प्रपोजनल टू टोर्क अने आल्फा इज प्रपोजनल टू वन अपॉन आई। तो आल्फा जे छे कोणीय प्रवेग ए टोर्कना सम प्रमाणमां छे अने जड़त्वनी चाकमात्राना व्यस्त प्रमाणमां छे। टूंकमां जेनी जड़त्वनी चाकमात्रा वधारे हशे एमां आल्फा केवो हशे कोणीय प्रवेग ओछो हशे अने जेनी जड़त्वनी चाकमात्रा ओछी हशे एमां कोणीय प्रवेग वधारे हशे। वधारे टोर्क लगाड़शो तो कोणीय प्रवेग वधशे, ओछो टोर्क लगाड़शो तो कोणीय प्रवेग घटशे, બરાબર। તો ચલો આ થઈ ગયા આપણે જે મુખ્ય ટોપિક હતો સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું, બરાબર, ગતિશાસ્ત્ર, એના પાંચ મુદ્દાઓ, પાંચ મુદ્દાઓ થઈ ગયા, બરાબર। મુખ્ય મુદ્દો છે ત્રીજો જે તમને મોટી થિયરીમાં પૂછી શકાય, ટોર્કનું જે સૂત્ર આપણે મેળવેલું હતું તે, પછી આ પાવરનો બે માર્ક્સનો છે, ટોર્ક અને જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ મેળવો એ પણ તમને બે થી ત્રણ માર્ક્સમાં પૂછી શકાય। ચલો હો પીડી, ઓકે।